જ્યોતિષી બાબાઓ તાંત્રિકોથી સાવધાન. રાજકોટના પ્રમુખ આર્કેડના બીજા માળે ગુરુ અમનજી, ગુરુ સુલતાનજીના નામે ઘર કંકાસ, પતિ પત્ની અનબન, સાસુ વહુના ઝઘડા, ચાંદુ તોરણા, વસીકરણ માત્ર 151માં કરી આપવાની જાહેરાત વાંચી આકર્ષાયેલા બે મિત્રોને 10 લાખનું સોનું ગુમાવવાનો મામલો આપી નબળા મનના લોકોની સંવેદનશીલતાને ઉશ્કેરી ખંખેરતા યુપીની ટોળકીને બે ઝડપાયા હતા. રાજકોટ માત્ર 151 રૂપિયામાં ઘર કંકાસ, પતિ પત્ની અનબન, સાસુ વહુના ઝઘડા, જાદુ ટોણા, એક તરફા પ્રેમ, નિસંતાન પણો, વસીકરણ, વિદેશી યાત્રા, મોડેલિંગમાં રૂકાવટ, કર્જ મુક્તિ, રિસાયેલા અને મનાવણા, છૂટાછેડા, લગ્ન બધાનું સમાધાન આપવાની માધ્યમોમાં જાહેર ખબરો આપી નબળા મનના લોકોને સંવેદનશીલતા ઉશ્કેરી સોના ચાંદીના દાગીના અને રોકડ ખંખેરી લેતા મૂળ યુપીના બહુમાનધારી ઠગોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ ડેમી ગ્રાહકો બની વડોદરામાં સૈયાજીગંજમાંથી ઉઠાવી લીધા હતા. આજે આ બારમાં વિગતો આપતા યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઓફિસ ભાડે રાખી તંત્ર અને મંત્ર જ્યોતિષ વિદ્યાના જાણકાર હોવાની શહેરની લોકલ કેબલ ચેનલમાં તથા કાર્ડ મારફતે જાહેરાતો કરી તેમના સમસ્યાના નિરાકરણ માટે પૂજા કરાવવાના બહાને સોનાના દાગીના તથા રોકડ લઈ ખીલીઓ અને ઇન્વિટેશનના દાગીના પધરાવી દઈ છેતરપિંડી કરી અને ફરિયાદના પગલે ક્રાઇમ બ્રાન્ચને કામે લગાડી હતી. ઓળખ સ્થાપિત કરવા માટે બે જણા તેઓ ભુક્તભોગી બનીને એની પાસ ગયા અને સારી રીતે ઓપરેશન પાર પાડીને 4-5 દિવસ ઉઠાવીને બે લોકોને પકડી પાડ્યા છે. આ જાકેર અને આસિફ બંને જણા એ વખતે પકડમાં આવી ગયા છે. બંને જણા મૂળ વેસ્ટર્ન ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને એક આસિફ તો મોદીનગર, જાકેર મોદીનગરનો છે, એ ગાઝીયાબાદ જિલ્લામાં આવે છે અને આસિફ મેરઠ જિલ્લાના છે અને એને સાથ બીજા 4 જણા પણ મેરઠ જિલ્લાના છે. હાલ બેની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળે છે કે રાજકોટ સિવાય બીજા શહેરોમાં પણ એવી પ્રકારની એ લોકોને કામગીરી કરી છે. અમે રાજકોટની બધાને ખાસ અનુરોધ કરીએ છીએ કે ભૂલે ચૂકે કોઈ પણ જણા એની વાતોમાં ફસલાવી પોતાનું નુકસાન કરી બેઠા છે તો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધશો તો એ લોકોની મદદમાં ક્રાઇમ બ્રાન્ચ લેવાની છે. આ પ્રાથમિક તો આ જાહેરાતને એવી લુભાવણી કરતા હતા કે ફક્ત 151 રૂપિયા મેં તમારી તમામ પ્રકારની દુઃખ તકલીફને દૂર થઈ જાય પણ જે મારે એની વાતને ફસાઈ જશે એને પછી વિધિ કરવાના બહાને 5-7 હજારનો અમારા ક્રાઇમ બ્રાન્ચના માણસો પણ જે ગયા હતા એને પણ એને 4-5 હજારના કીધું કે 6 હજાર રૂપિયા તમે આપશો તો હું તમારી વિધિ કરી આપીશ. અને વિધિ કરતા વખત પછી આગળ વધીને જ્યારે એને નજર પડે કે માણસ ખરેખર મારે તાબામાં આવી ગયો છે ત્યારે એને પડીકા વગેરે આપે કે આ પડીકાના અંદર તમે દાગીના મૂકી દો જેથી કે તમારા ભૂખ પે બધું દૂર થઈ જાય. અને એ મૂકતા વખત એને એવો વશીકરણ કરતા હતા કે એનું ધ્યાન ઘટી જાય પછી એ વસ્તુ કાઢીને બીજી ડુપ્લિકેટ ત્યાં મૂકી દેતા હતા બોક્સ અને એને સ્પષ્ટ કહેતા હતા કે અત્યારે 5 દિવસ તક બંધ રાખશો, 5 દિવસ પછી ખોલશો. રાજકોટના રાજેશ રૂપાપરા અને તેના મિત્ર જગદેશ પીઠવાને આ ટોળકીએ પ્રમુખ આર્કેડમાં ઓફિસ ભાડે રાખી ત્યાં બોલાવી નડતરરૂપ થતા વિધિના બહાને ₹10 લાખના સોનાની છેતરપિંડી કરી હતી. આ ટોળકીની ત્વરિત ગતિએ ઝડપી લેવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ કાર્યવાહી બદલ ટુકડીને 15,000નું ઇનામ જાહેર કર્યું છે. આસિફ ઉર્ફે કુબેર ઉર્ફે સોનુ ઉર્ફે પ્રદીપ ઉર્ફે અમનજી ઉર્ફે અરમાનજી ઉર્ફે કબીરજી ઉર્ફે ઉબેદ હનીફ ઉર્ફે મલિક ઉર્ફે ખાલિદ અહેમદ ઉર્ફે તથા ઝાકીર અલી નૂર મહમદ મલિક તેલી ને ઝડપી પાડ્યા હતા. બંનેની અટકાયત કરી રાજકોટ લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બંને રાજકોટમાં 6 થી વધુ લોકોને છેતર્યા હોવાનું કબૂલ્યું છે, જેમાં રાજેશ પટેલ, જગદીશ પીઠવા સાથે 10 લાખની ઠગાઈ, હંસાબેન નામના મહિલા સાથે 60 ગ્રામ સોનાની ઠગાઈ, મોરબીના પ્રદીપભાઈ અને તેના કાકા પાસેથી 20,000ની રોકડ, રાજકોટના શિવાનીબેન સાથે 65,000, અકિલા ગ્રામના સોનાની, એક દંપતિ પાસેથી 50 ગ્રામના સોનાની અને શિલ્પાબેન નામી મહિલા પાસેથી 50 ગ્રામ સોનાની ઠગાઈ તાંત્રિક વિધિના નામે કરી હોવાનું બહાર આવ્યું છે. હિતેશ રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.